कोरोना से जंग सकारात्मक कदम के संग। नमस्कार मित्रों, आजनी पड़कारजनक परिस्थितिनो सामनो करवा पॉजिटिव न्यूज नेटवर्क साथे देश विदेशना खूणे खूणेथी लोको जोड़ाई रह्या छे। सकारात्मकतानो सेतु बांधीने सफलताना शिखर उपर पहोंचवानो आ एक नम्र प्रयास छे। आपनी दोस्त दीपा देसाई आपना संदेशानी प्रतीक्षा करी रही छे। पॉजिटिव न्यूज नेटवर्कनी प्रस्तुतिमां आभारनी लागणी साथे અમે રજૂ કરીએ છીએ અમને મળેલા સંદેશાઓ। મિત્રો, પોઝિટિવ ન્યૂઝ મીડિયા નેટવર્ક અને સકારાત્મક વિચારોની આ શૃંખલામાં હવે આપણે સાંભળીશું ભારત સરકારના ભૂતપૂર્વ માહિતી આયોગના નિયામક શ્રી શૈલેષભાઈ ગાંધીને, જેઓ અત્યારે પણ આરટીઆઈ ક્ષેત્રમાં સક્રિય કાર્ય કરી રહ્યા છે। હું શૈલેષ ગાંધી, માહિતીના અધિકારનો કાર્યકર્તા અને ભૂતપૂર્વ કેન્દ્રીય સૂચના આયોગ, હવે રિટાયર થઈ અને મુંબઈમાં વસ્યો છું અને અહીંયા જ મારું કાર્યક્ષેત્ર છે જ્યાં હું માહિતીના અધિકારનો પ્રચાર કરું છું અને એની એડવોકેસી કરું છું। આ વિકટ સમય છે જ્યાં એક તો આપણે બધાએ ઘરે બેસી અને દિવસો સુધી કાઢીએ છીએ અને એ કામ કરીને જ આપણે પોતાની જાતને અને બાકી બધાને સુરક્ષિત કરી શકીએ એમ છીએ। ખરેખર વિચાર કરો તો કશું ન કરીને બધાને સુરક્ષિત કરવાની ભાવના કંઈક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા લાગે છે। આ જ સમયમાં આપણે વિચાર કરીએ, ફોન ઉપર વાતો કરી શકીએ છીએ, વોટ્સઅપ પર કોલ કરી શકીએ છીએ, એકબીજાને જોઈ શકીએ છીએ, સમૂહથી વિચાર કરીએ કે આપણા દેશને આપણે કઈ રીતે જુદી પ્રગતિ અને જુદી દિશામાં લઈ જઈએ, એવી દિશામાં કે જ્યાં કેટલાક લોકો પ્રાકૃતિક સાધનોના અને સંસાધનોના અને કેટલાક લોકો દુનિયામાં વધુને વધુ ઉપયોગ કરે છે અને માણસ જાત આ ઉપયોગ થી એક રીતે ભક્ષક બની ગયો છે, એને આપણે ક્યાંક બદલવાની જરૂર છે। એની સાથે દુનિયામાં માનવજાત સૌથી વધારે પ્રાકૃતિક સંસાધનોનો વપરાશ કરે છે અને જબરદસ્ત રીતે એનો વ્યય કરે છે, એને માટે ક્યાંક વિચાર કરીએ, કોમ્યુનિઝમ અને કેપિટલિઝમ છોડી દઈએ અને માનવતા કઈ રીતે વધારે સારી થાય, માનવ ધર્મ, ધર્મ હિન્દુ મુસલમાન ક્રિશ્ચન ઈસાઈ એ બધા વાતો છોડી અને માનવતાના ધર્મનો વિચાર કરી શકીએ તો કદાચ આ વાયરસ એ આપણને એક જાતનો આશીર્વાદ રૂપ થઈ શકે એમ છે। મિત્રો, અમારી શ્રેણી કોરોના સે જંગ સકારાત્મક કદમો કે સંગ અંતર્ગત આપના અનેક પોઝિટિવ સંદેશાઓ અમને મળી રહ્યા છે, જે સમય સમયના અંતરે અમે આપની સમક્ષ રજૂ કરતા રહીશું। આપના પોઝિટિવ પ્રતિભાવો આજે પડકારજનક પરિસ્થિતિમાં પથદર્શક બનીને પ્રકાશ પાથરી રહ્યા છે, જેને માટે પોઝિટિવ ન્યૂઝ નેટવર્ક અને આપની દોસ્ત દીપા દેસાઈ સદાય આપની ઋણી બનીને રહેશે।